હું સતીશ રાઠોડ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈએ છીએ ધોરણ ચાર આસપાસ વિષયની અંદર પ્રકરણ નંબર 8 રિયા પહોંચી મામાને ઘર. હવે આપણે આમની પહેલા બે પ્રકરણ જોયા હતા, જેમની અંદર પહેલું હતું રિયાની મુસાફરી, એમના પછીનું પ્રકરણ એટલે કે 7મું પ્રકરણ હતું રિયાની ટ્રેન મોડી પડી, અને હવે આપણે 8મું પ્રકરણ જોઈએ છે રિયા પહોંચી મામાને ઘેર. તો આમની અંદર જોઈએ છે કે રિયાએ અત્યાર સુધીમાં શું કરેલું હતું, તો કે ઘણી બધી લાંબી મુસાફરી કરી અને લાંબી મુસાફરીના અંતે એ મામાને ઘર પહોંચી હતી. એટલે કે એના મામાનું ઘર ક્યાં આવેલું હતું, યાદ છે વિદ્યાર્થી મિત્રો તમને? ચાલો, યાદ નથી તો હું કહી દઉં, રિયાનું મામાનું ઘર આવેલું હતું દમણ. કેમ કે આપણે પહેલા પ્રકરણની અંદર કે જેમની અંદર રિયાની મુસાફરીમાં આપણે વાત જોઈ હતું કે જેમાં રિયા અને જિયા બંને જે બેનપણીઓ છે એ ચર્ચા કરતી હોય કે જેમની અંદર રિયાને એમના મામાને ઘેર એટલે કે દમણ જવાનું હોય. તો હવે મામાને ઘર પહોંચી એટલે કે એ ક્યાં પહોંચી? દમણ. તો હવે દમણ જે છે એ પહોંચે છે. તો દમણ પહોંચે છે એ પહેલા આપણે આના આગળના ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર 7માં જોયું હતું કે રિયાના મમ્મીએ એમના મામાને રિયાના મામાને જે છે એ ફોન કરી દીધો હતો કે અમે હવે પહોંચવા આવ્યા છે. એટલે કે રિયાના મામા જે છે એ ઓલરેડી એમની પહેલા જ સ્ટેશન ઉપર તૈયાર હતા, કેમ કે એ આવે છે તો એમને ત્યાં લેવા માટે સ્ટેશન ઉપર આવવું જોઈએ ને. તો એ રેલવે સ્ટેશન પર એમના મામા પહેલેથી જ તૈયાર હતા કે રિયાની ટ્રેન આવે અને એ બધાને લઈ જાય. અને બીજી વસ્તુ એ હતી કે રિયાના જે મામાનું ઘર હતું તો એ દમણ જે જંકશન છે તો એ દમણ રેલવે સ્ટેશન થી નજીક જ એમનું મામાનું ઘર હતું, એટલે એમના મામા પણ ત્યાં પહોંચી ગયા હતા. અને હવે સમય છે 29 મે રાત્રે 10:25. તો રાતના 10:25 વાગ્યાનો સમય હતો અને ત્યારે રિયા જે છે એ મામાને ઘેર પહોંચી ગયા હોય છે. તો જ્યારે એ લોકો સ્ટેશન પર પહોંચે છે તો ત્યારે એમના મામા અને એમના બે સંતાનો એટલે કે બંને છોકરાઓ હતા અને જેમનું નામ હતું શ્રી અને આર્ણવ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેમ કે તમને આ પ્રશ્નના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે. તો એમના મામાના બે સંતાનોના નામ હતા શ્રી અને આર્ણવ. તો શ્રી અને આર્ણવ જે છે તો એ એમના મામાની સાથે હતા. હવે જે રિયાનો પરિવાર એ પણ સ્ટેશન પર પહોંચી જાય છે, ટ્રેન સ્ટેશન ઉપર ઉભી રહે છે અને રિયા અને એમની ફેમિલી જે છે એ સામાન ને બધું ઉતારે છે અને એની સાથે સાથે એમના મામાને એ પણ એમને છે એ જોઈ લે છે. એટલે હવે એમના મામાના બે સંતાનો જે છે એ રિયા અને એમના ભાઈને એટલે કે અપેક્ષને બેને જોઈ જાય છે અને એના કારણે આ બેને જે સંતાનો જે છે એ રાજીના રેર થઈ જાય છે. આપણે પણ આપણા મામાની ઘરે જાય તો આપણા મામાના સંતાનો કેવા આપણે જોઈને ખુશ થઈ જાય. તો આ પણ એવા ખુશ થઈ ગયા અને એ તો એટલા બધા ખુશ થઈ ગયા તો કે રિયાને અને અપેક્ષને બે એ લોકોએ તો બાત ભરી લીધી, એટલે કે એની પાસે દોડીને આવ્યા અને એમને ભેટી પડ્યા, એટલા આનંદમાં આવી ગયા. અને આ બંને જે છે એ આનંદમાં આવી અને પછી મામાએ એમનો સામાન ને બધું લીધું અને એમની પાસે કુલી આવ્યા, પણ હવે એમના મામા હતા પછી રિયાના પપ્પા હતા તો એના કારણે એ લોકોએ જે છે એ ઓલા લાલ કપડા વાળા આપણે આગળમાં જોયું હતું તો રેલવે સ્ટેશન પર લાલ કપડા વાળા હોય જે કુલી તરીકે સામાન ઉપાડવાનું કામ કરતા હોય તો એવા સામાન ઉપાડવા વાળા એમને કેવા આવ્યા, કેમ કે ઈ લોકો સામાન ઉપાડે તો એમના ઈ લોકો પૈસા લે છે. એટલે રિયાને એને એમને પૈસા આપવા નતા એટલે રિયાના પપ્પા અને રિયાના મામા એ બંને એ સામાન લઈ લીધો અને તેમને શું કર્યું તો કે સ્ટેશન પરથી બે રિક્ષા કરી, કેમ કે એક રિક્ષામાં સમય એમ હતા નહીં, કેમ કે સામાન હતો, પછી રિયાની ફેમિલી એટલે કે એ 4 જણા, પછી એની મામા અને એના બે સંતાનો એટલે કે 4 ને 3 7, તો 7 જણા હતા. તો 7 જણા એક રિક્ષામાં સમય નહીં પ્લસ સામાન, તો આ બધી વસ્તુઓને કારણે એમને 2 રિક્ષા કરવી પડી અને એ 2 રિક્ષા કરી અને સ્ટેશનથી મામાને ઘેર પહોંચ્યા. હવે જો આપણે આટલી લાંબી મુસાફરી કરી હોય તો લાંબી મુસાફરીને કારણે આપણે થાક લાગે, પછી મુસાફરીની અંદર તો જે છે એ વોશરૂમ ને ટોયલેટ ને એ હોય પણ એમાં નાવાની સુવિધા કે એ એટલા પ્રમાણમાં હોય નહીં, અને જો હોય તો આપણે જે છે એ આપણે ઘરે પહોંચી જાય એટલે કે આપણા મુસાફરીનો એન્ડ આવી જાય તો આપણે ત્યાં નાવાનું મન તો થઈ જ જાય, કેમ કે એટલા પરસેવા અને પછી ત્યાં આસપાસના લોકો અને પછી ત્યાં જે છે સફોકેશન થયું હોય ડબ્બામાં, તો આ બધાને કારણે આપણે ઘરે આવીને પણ નાવાના છે. એટલે આ બધા લોકો એમના મામાને ઘરે પહોંચ્યા, નાઈ ધોઈને તૈયાર થયા અને જે લાંબી મુસાફરી કરીને આવેલા હતા એટલે એમને પેલા તો આરામ થયો, એટલે કે એ લોકો એમના
ઘરે જઈને સૂઈ ગયા હતા આરામ કર્યો અને આરામ કર્યા બાદ ઈ ઉઠ્યા અને ઉઠી પછી નાઈ ધોઈ અને પછી અમને નાસ્તો કર્યો અને નાસ્તાની સાથે સાથે એ વાતચીત પણ કરતા ગયા કેમ કે રિયા ઉત્સુક હતી કારણ કે હવે મામાની ઘરે આવ્યા છે તો અહીંયા ઈ હરવા ફરવા માટે આવ્યા છે તો હરવા ફરવા માટે આવેલા હોવાને કારણે રિયા જે છે એ હવે મામાને લઈને પ્રશ્ન કરવા લાગે છે કે આપણે જે છે એ ક્યારે ફરવા જઈશું આ બધી વાત જે કરતી હતી તો આ સમય દરમિયાન એમના મામાએ કીધું કે હા આપણે આજે ફરવા જવાના છે દમણ આપણે ફરવા જવાનું છે એટલે નાસ્તા સાથે સાથે આ બધી વાતચીતો થઈ અને વાતચીતના અંતે નાસ્તો કર્યા બાદ હવે દમણ જવા માટે એ લોકો જે છે એ રિક્ષા કરી અને બસ સ્ટેશન પર ગયા અને બસ સ્ટેશનથી જે BRTS હોય એટલે કે ત્યાંની લોકલ બસ સિટી માટેની જે લોકલ બસ હોય તો એ સિટી માટેની જે અંદરની લોકલ બસ હતી તો એમની ટિકિટ લીધી અને એ ટિકિટ લઈ અને એ દમણ જ્યાં દરિયા કિનારો છે દમણ વિશે તમને વાત કરી દઉં તો દમણ દરિયા કિનારો છે અને આપણે દરિયા કિનારો હોય તો ત્યાં મીઠું પકવવામાં આવે ત્યારબાદ માછીમારી એટલે કે અમુક લોકો જે મછવારા હોય તો મછવારા લોકો માછલી પકડતા હોય તો આ બધી વસ્તુઓ દરિયા કિનારે થતી હોય તો આ લોકો હવે દરિયા કિનારે જવા માટે તૈયાર થઈ જાય છે અને એ રિક્ષા બસ કરીને જાય છે ત્યાં જાય છે ઝપોર બીચ તો એ ઝપોર બીચ ગયા અને ઝપોર બીચ ગયા પછી એ ઝપોર બીચ પહોંચી જાય છે અને પહોંચી ગયા બાદ ત્યાંનો એ નજારો જોવે છે તો એ નજારો ઘણો બધો સુંદર હતો અને એ નજારો જોઈ અને આનંદમાં આવી જાય છે કેમ કે દરિયા કિનારો આપણે જોયો હોય તો આપણને મજા જ આવે અને વિદ્યાર્થી મિત્રો દરિયા કિનારે આપણને ખબર છે શું જોવા મળે ખ્યાલ છે કોઈને તો તમે પણ દરિયા કિનારે ગયા હશો સોમનાથ આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા તો સોમનાથ મહાદેવ જયારે જઈએ છીએ તો ત્યાં પણ દરિયા કિનારો છે તો દરિયા કિનારે તમે શું જોયું હોય એવી જ રીતે આપણે દ્વારકા જઈએ છીએ તો દ્વારકા પણ દરિયા કિનારો છે તો દરિયા કિનારે તમે કઈ કઈ વસ્તુઓ જોઈ હોય સરસ તો આપણે દરિયા કિનારે ઘણી વખત જોયું હોય તો દરિયા કિનારે જે છે એ ઊંટ ઘોડા ત્યારબાદ હોળીઓ તેમજ અમુક પ્રકારે નાસ્તા કે કેન્ટીન વાળા ત્યાં દરિયા કિનારે હોય છે કેમ કે અમુક લોકો જે આ દરિયાની અંદર નાવામાં મશગુલ હોય તો નાહ્યા બાદ એમને ભૂખ લાગતી હોય એટલે કેન્ટીન પણ દરિયા કિનારે જે છે એ એક પ્રકારના તંબુ ટેન્ટ બાંધીને આવા પ્રકારની એમને કેન્ટીન બનાવેલી હોય તો આ બધી વસ્તુ રિયા પણ દરિયા કિનારે જોઈ અને આનંદમાં આવી જાય છે અને આ બધી વસ્તુઓ જોયા બાદ હવે એ લોકો પણ કે આ વસ્તુ જોયા બાદ અમુક જોયું કે રિયા અને એમના ભાઈ અપેક્ષ જેવા અમુક બાળકો હતા તો એ બાળકો દરિયા કિનારે આ જે રેતી હતી તો એ રેતીની અંદર ઘર બનાવી રહ્યા હતા રેતીની અંદર નાના મકાનો બનાવી રહ્યા હતા રેતીની અંદર જે રાજાનો મહેલ હોય તો એ કિલ્લા જેવું બનાવી રહ્યા હતા તો આ બધી વસ્તુઓ બનાવી રહ્યા હતા એ રિયાએ અપેક્ષે ને પછી એમના મામાને પણ ફેમિલી હતી એટલે કે એમના મામા અને એમના મામી અને એના બે સંતાનો શ્રીલ અને આર્ણવ તો આ બધા જે દરિયા કિનારે પહોંચ્યા તો આ બધી વસ્તુ હવે જોવે છે અને એમને પણ થાય છે કે આ બધા લોકો કરે છે એવું આપણે પણ કરીએ તો આના કારણે એ લોકો પણ હવે બીચ ઉપર આગળ જાય છે અને આગળ જતા હવે એ લોકો આ બધી વસ્તુઓ સાવ નજીકથી જોવે છે અને એની સાથે સાથે હવે શું થાય છે તો કે આ સાથે હવે એ લોકો પણ કે દરિયા કિનારે જે છે એ શ્રીલ આર્ણવ ત્યારબાદ રિયા તો એ બધા પણ સૌ પ્રથમ તો રેતીના ઘર બનાવવાની શરૂઆત કરે છે તો ત્યાં સુધીમાં જે છે એમના મામા તો એમના મામા દરિયા કિનારે જે છે એ દરિયા કિનારે શું કર્યું તો કે હોડીની ટિકિટ ખરીદીને આવ્યા કે આ બધી વસ્તુ જોઈ અને એ રમવામાં મશગુલ થઈ ગયા તો એ રમવામાં મશગુલ થયા હતા એમના મામા છે એ હોડીની ટિકિટ લઈને આવ્યા અને બધા જે છે એ હવે હોળીની સફર માટે જવાના હતા તમે ક્યારે હોળીની મુસાફરી કરી છે તો હોળીમાં બેઠા હોય તો આપને કેટલો ડર લાગે તમને લાગ્યો છે ડર પણ રિયાને ડર લાગ્યો કેમ કે રિયા પહેલી વખત હોળીની અંદર બેસતી હતી તો હોળીની અંદર રિયા બેસવાને કારણે હવે દરિયાની અંદર મોજા આવતા હોય તો એ આવા મોજાની અંદર જે હોળી હાલક ડોલક થતી હતી તો હોળીની હાલક ડોલક ને કારણે શું થયું તો કે રિયા ડરી જાય છે અને હોળીમાં બેસવાથી રિયાને ડર લાગે છે અને એની સાથે સાથે રિયા જે છે હવે હોળીમાં તો મામા ટિકિટ લઈને આવ્યા હતા એટલે બેસવું જ પડે તો બધા હવે
એમના મામાનો પરિવાર અને રિયાની ફેમિલી બધા ઓડીમાં બેસે છે અને દરિયાની અંદર એક રાઉન્ડ લગાવે છે એટલે કે હવે ઓડીની મુસાફરી કરે છે અને પાણી છે દરિયાનું ખારું પાણી ઉઠતું તો દરિયાની અંદર એમને માછલા જોયા રંગબેરંગી માછલા અને એમની હોડીની સફર જે છે એ પાછી કિનારે આવી એટલે કે ટિકિટ લીધી હોય તો અમુક સમય મર્યાદિત હોય તે મર્યાદિત સમયમાં પાછા આવી જાય છે અને પાછા દરિયા કિનારે ઉતરી જાય છે દરિયા કિનારે ઉતર્યા બાદ એ લોકો ફરી પાછા થોડીક વાર માટે આરામ કરે છે ત્યારબાદ દરિયા કિનારે જે કંઈ પણ આ એટલે કે ઊંટ હતા ઘોડા હતા તો બધા પર સવારી કરે છે રિયાઝ અને એમનો ભાઈ જે છે તો એને ઊંટ પર સવારી કરી ઘોડા ઉપર સવારી કરી બધો જ આનંદ જે છે એ આનંદ એમને કર્યો અને એની સાથે સાથે એમને હવે આટલા બધી પ્રમાણમાં જે રખડપાટ કરી આટલા પ્રમાણમાં એ ફર્યા તો એ ફરવાના કારણે હવે એ લોકો થાકી ગયા હતા અને એની સાથે સાથે એમને ભૂખ પણ લાગી હતી તો એના કારણે હવે એ લોકો દરિયા કિનારે જે છે એ દરિયા કિનારે પોતાની સાથે લઈ ગયેલો નાસ્તો છે તો એ પોતાના મામાની ઘરેથી મામાને ત્યાં બનાવેલો હતો તો એ મામાને ત્યાં મામીએ બનાવેલો નાસ્તો છે એ નાસ્તો એમની સાથે લઈ ગયા તો એ લોકો દરિયા કિનારે બેસી અને નાસ્તો કરે છે અને નાસ્તો કર્યા બાદ ફરી પાછા જે છે એ રિયા અને એમનો ભાઈ અને એમના મામાના બે દીકરા તો આ બધા ફરી પાછા રેતીની અંદર રમત કરવા માટે જે છે એ રમત કરવા માટે પાછા વયા જાય છે અને એ લોકો ફરી પાછા જે છે એ રેતીમાંથી ઘર બનાવે છે રેતીમાં ખાડો ગાળી એકબીજાના પગ જે છે એ એકબીજાના પગ પણ દાટી દે છે તમે પણ દરિયા કિનારે ગયા હોય તો તમે પણ તમારા ભાઈના કે તમારી બેનના પગ છે એ ખાડો ગાળીને દાટી દીધા હશે ને તો આ બધી વસ્તુઓ રિયા અને એમના ભાઈ ને એમના મામાના સંતાનો બધા પ્રમાણમાં ફૂલ મસ્તી કરે છે અને એ મસ્તીના અંતે શું થાય છે તો કે હવે આખો દિવસ પસાર થઈ જાય છે અને સાંજ પડવા આવે છે અને સાંજના સમયે હવે દિવસ જે છે એ આથમવા લાગે છે એટલે કે હવે ફરી પાછું અંધારું થવા લાગે છે અને આ અંધારું થતા શું થાય છે તો કે આ અંધારું થતા હવે એમના મામાને ઘરે એ લોકો જે છે એમના મામાને ઘેર પાછા જાય છે અને એમના મામાને ઘેર સાંજના સમયે ફરી પાછી રિક્ષા કરી અને એમના મામાના ઘર તરફ જવા તૈયાર થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ જે છે એ તમે પણ તમારા જીવનની અંદર અનુભવ કરેલો હશે અને એની સાથે સાથે વાત કરી દઉં તો કે આવી પણ કે ઘોડાગાડી ઊંટગાડી ની મજા પણ તમે લીધેલી હશે તો આવીને આવી મજા જે છે એ આપણા જીવનની અંદર કરતા રહેવાની છે કે જેને કારણે આપણે આ તમામ પ્રકારનો આનંદ જે છે એ આનંદ અનુભવીએ તો આ બધી વસ્તુઓ થવા લાગી અને હવે એ લોકો ફરી પાછા પોતાના મામાના ઘર તરફ છે એ જવા લાગ્યા હવે આપણે આગળ જોઈએ કે રિયાએ જે છે એ આખા દિવસ દરમિયાન સમુદ્ર કિનારાની જે છે એ સંપૂર્ણ મોજ મસ્તી કરી અને આખા દરમિયાન દરિયે જે છે એ પોતાની જે રમતો હતી રમતો રમી હોળીની મજા અને બધી મજા છે એ માણી અને ત્યારબાદ હવે સાંજના સમયે અંધકાર થવા લાગ્યો હતો જ્યારે સૂર્યાસ્ત થતો હતો તો સૂર્યાસ્તના સમયે જાણે એમને એવું લાગ્યું કે જે સૂર્ય હતો એ સમુદ્રની અંદર ડૂબી જતો હોય એવો નજારો એને જોવા મળ્યો આ નજારો પણ ખૂબ જ સુંદર હોય છે સનસેટના દ્રશ્યો જે છે એ ખૂબ જ આપણા મનને આનંદ આપે છે તો આવા સમુદ્રની અંદર જ્યારે સૂર્ય ડૂબતો હોય એવું દ્રશ્ય જોવા મળ્યું પણ ખરેખર એવું થતું નથી માત્ર આપણી આંખોથી આપણને એમ લાગે કે સમુદ્રની અંદર સૂર્ય ડૂબી જાય છે પણ પૃથ્વી કરતા તો સૂર્ય દૂર છે એટલે આપણી પૃથ્વી ફરતી હોય સૂર્ય તો ત્યાં સ્થિર જ છે તો આવો નજારો પણ રિયાએ જોયો અને એની સાથે સાથે આખા દિવસ દરમિયાન અને આ સાંજના સૂર્યોદયના સમયે જે કંઈ પણ એમને આ કાર્ય કર્યા અને એની સાથે સાથે અમુક બાબતોના તેમને ફોટો અને વિડીયો રેકોર્ડિંગ પણ પોતાના મોબાઈલની અંદર લીધા કે જેના કારણે આ જે એમનો પ્રસંગ જે છે એ યાદગાર બની જાય તો એના કારણે આવા જે કંઈ પણ સૂર્યોદયના અને આખા સમુદ્ર કિનારે જે મસ્તી કરેલી અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દમણના એકિયા બંદર ઉપર ગયા છે આપણે આગળ જ વાત કરી ગયા કે બંદરનું નામ પણ તમારે યાદ રાખવાનું છે પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે છે એટલે ખાસ ઈ બીચ કયું હતું એ યાદ રાખજો તો આવા વિડીયો ઉતાર્યા રહ્યા અને એની સાથે સાથે કે તેની આ મુસાફરી હતી એટલે કે એ પોતાના ઘરેથી આવ્યા અને અહીંયા દમણની અંદર જે આ બધા કાર્ય કર્યા તો આ ત્યાંથી અહીંયા સુધી આવવું અહીંયા દરિયા કિનારે સમય પસાર કરવો
તો આ બધી વસ્તુઓ જે એ હૈરા ફૈરા અને મુસાફરી તો આ બધી વસ્તુ એમની યાદગાર વસ્તુ બની ગઈ કે એમના જીવનની અંદર એમને આ વસ્તુ યાદ રાખ પણ રાખશે કે ભાઈ વેકેશનના સમય દરમિયાન એક વર્ષે અમે દમણ ગયા હતા પછી ત્યાંથી જે છે જપોર બંદરે અમે ગયા હતા જપોર બીચ ઉપર અમે ગયા હતા તો આ બધી વસ્તુ એમને માટે યાદગાર બની ગઈ અને એ યાદગાર પણ એમને પોતાના મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી તો આ વસ્તુ થઈ અને એની સાથે સાથે બીજી એક વિશેષ વાત કરી દઉં તો કે આની સાથે રેલવેની અંદર અમુક પ્રકારે જે આપને ટિકિટ આપવામાં આવી હોય તો એ ટિકિટની અંદર કેટલા પુરુષો છે કેટલી સ્ત્રીઓ છે તેમની સંખ્યા લખેલી હોય મેલ એટલે પુરુષ ફિમેલ એટલે સ્ત્રી એટલે કે એમ અને એફ લખેલું હોય ટિકિટમાં તો એના દ્વારા પણ ખ્યાલ આવી જાય છે તો આ બધી વસ્તુઓ ટિકિટની અંદર જોવા મળે ત્યારબાદ કયા ડેટ પર તમે એટલે કે તારીખ ક્યારે તમે જવાના છો એ તારીખ પણ લખેલી ક્યાંથી ક્યાં જવાના છો એ પણ લખેલું હોય તેમજ કેટલા કિલોમીટર અને રૂપિયા આ બધું ટિકિટની અંદર લખેલું હોય છે અને એની સાથે સાથે રેલવે માર્ગ વિશેની તમને માહિતી કે ટ્રેન ક્યારે ઉપડવાની છે ટ્રેનને આવવાનો સમય કયો છે ત્યારબાદ જેમ જોયું હતું આપણે કે આ લોકો કચ્છ એક્સપ્રેસની અંદર ગયા હતા તો અલગ અલગ ટ્રેનના નામ હોય તો એનું પણ તમને સમયપત્રક મળે છે રેલવેની ટિકિટ બારી પરથી તમે આ સમયપત્રક પણ ખરીદી શકો છો તો એ સમયપત્રકના આધારે પણ રેલવે કઈ ટ્રેન ક્યારે આવવાની છે અને એ ટ્રેન કેટલા કિલોમીટરનું અંતર છે કે એક સ્ટેશનથી કે દાખલા તરીકે આપણે વાત કરીએ તો રિયાને એક કચ્છથી બેઠા તો કચ્છથી દમણ સુધી કેટલું અંતર છે તો એ આ ટ્રેનના સમયપત્રકની અંદર લખેલું હોય તો એ કિલોમીટર પણ દર્શાવે છે પ્લસ સમય કે ટ્રેન જે છે એ કચ્છ ક્યારે આવશે એનો સમય હોય દમણ ક્યારે પહોંચશે એમનો સમય એ સમયપત્રકની અંદર લખેલો હોય છે પણ આપણે જોયું કે રિયાની ટ્રેન મોડી પડે છે તો ક્યારેક એવી પણ ઘટના બનતી હોય કે ટ્રેન મોડી પણ આવે તો આવી બધી આપણને ટ્રેનની ટિકિટની અંદર જોવા મળે છે અને આ માર્ગ વિશેના સમયપત્રક દ્વારા પણ આપણે એનું જે સમયપત્રક છે એમના વિશે માહિતી મળે છે તો એ સમયપત્રક પણ તમને દર્શાવવામાં આવશે તો સમયપત્રક પરથી તમારે અમુક પ્રશ્નોના જવાબ પણ લખવાના રહેશે તો આવું સમયપત્રક તમારે રેલવે સ્ટેશનથી મળી જાય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 8 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આટલી જ વસ્તુ આ પ્રકરણની અંદર આપણે શીખવાની હતી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં રિયાની મુસાફરી અને મામાના ઘર વિશેની જે છે એ તમને જાણીને મજા આવી હશે તો આ સેશનના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે હોમવર્ક સ્વરૂપે જેમની અંદર વિકલ્પ ખરા ખોટા ખાલી જગ્યા અને એક બે વાક્યના પ્રશ્નો હશે તો આ પ્રશ્નના જવાબ તમારે વિડીયોની અંદર જોઈ અને લખવાના રહેશે ધન્યવાદ